नमस्कार विद्यार्थी मित्रों, हूँ बिरारी बिपिन भाई। अपने आगला वीडियो में प्रमाणीय वितरण गुणधर्म, प्रमाणित प्रमाणीय वितरण गुणधर्मो जोया। एना पछी आपणे एक उदाहरण जोवानुं छे, पन्ना नंबर 112 पर, उदाहरण नंबर 8। जो झेड ए प्रमाणित प्रमाणीय चल होय तो नीचे आपेली शरतोनुं समाधान थाय छे। તે રીતે ઝેડ પ્રાપ્તાંક ઝેડ વન ની કિંમત મેળવો। નંબર એક ઝેડ બરાબર ઝેડ વન ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.10 હોય। નંબર 2 ઝેડ બરાબર ઝેડ વન ની જમણી બાજુનું ક્ષેત્રફળ બરાબર 0.90 હોય। તો મિત્રો, અહીં આપણને બે પ્રશ્નો કર્યા છે કે ઝેડ બરાબર ઝેડ વન ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.10 હોય, અને બીજું છે કે ઝેડ બરાબર ઝેડ વન ની જમણી બાજુનું ક્ષેત્રફળ બરાબર 0.90 હોય। તો આ બે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। તો અહીંયા આપણે જોવાનું છે કે અહીં ઝેડ બરાબર ઝેડ વન ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.10 છે, એટલે કે પી કૌંસમાં ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ વન કૌંસ પૂરો બરાબર 0.10 છે। આ પ્રમાણીય વક્રમાં ઝેડ બરાબર ઝેડ વન ની શિરોલંબ રેખા એવી રીતે દોરવી જોઈએ કે જેથી વક્રના ડાબા છેડાથી જમણા છેડા બાજુ થતા જતા ક્ષેત્રફળ 0.10 થાય। આ પ્રમાણીય વક્ર નીચે પ્રમાણે દોરી શકાય। મિત્રો, અહીં આપણને પ્રમાણીય વક્ર દોરી બતાવેલા છે। આ પ્રમાણે છે, પહેલા તો ઝેડ બરાબર 0, ઝેડ બરાબર 0 વચમાં આવે છે અને ઝેડ બરાબર 0। મિત્રો, 0.10 એટલે કે ડાબી બાજુનું, તો અહીંયાથી અહીંયા સુધીનું છે 0.10, એ માઇનસ ઇન્ફિનિટી તરફથી છે, આ પ્લસ ઇન્ફિનિટિવ, આ માઇનસ ઇન્ફિનિટિવ, આ પ્લસ ઇન્ફિનિટિવ, આ માઇનસ ઇન્ફિનિટિવ, આ પ્લસ ઇન્ફિનિટિવ। બીજું આવે છે આ આખું ક્ષેત્ર, અને ત્રીજું જે આવે છે તે અહીંયાથી આ 10 ક્ષેત્રફળ, 0.10 ક્ષેત્રફળ છોડીને આપણને આકૃતિ આપેલી છે। માટે પી બરાબર કૌંસમાં ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ વન બરાબર પી કૌંસમાં માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 કૌંસ પૂરો માઇનસ પી કૌંસમાં ઝેડ વન લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર 0.10 થાય છે। માટે અહીંયાથી અહીંયા 50 છે, એટલે 0.50 માઇનસ પી કૌંસમાં ઝેડ વન લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 કૌંસ પૂરો બરાબર 0.10। માટે પી બરાબર કૌંસમાં ઝેડ વન લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે પી બરાબર અહીંયાથી અહીંયા સુધીનું વર્ગમૂળ ક્ષેત્રફળ લેવાનું છે। માટે પી બરાબર 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ઝેડ વન બરાબર 0.40 સંમિતતા। મિત્રો, અહીંયાથી અહીંયા સુધી જો 50 થતું હોય 0.5, તો આ આટલું નીકળી જાય તો આપણને 40 જોવા મળતું હોય છે। અહીંયાથી અહીંયા 50 થાય છે, એક સાઈડને 0.5 એટલે કે 50, તો 0.10 એમાંથી માઇનસ થઈ જાય એટલે જે બચે છે એને 0.40 તરીકે ઓળખાવી શકાય છે। તો આપણને કોષ્ટક આપેલો છે કે કોષ્ટક પરથી ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય તે, તો 0.40 પહેલાની નજીકની કિંમત તો 0.3997 એટલે કે 1.28, અને 0.40 પછીની નજીકની કિંમત એટલે કે 40.15 તે 1.29 થાય છે। સરેરાશ કિંમત 0.4006 એટલે કે 1.285, ઉપરના કોષ્ટક 0.40 ની નજીકની કિંમત 0.4
49 57 છે અને તેને અનુરૂપ z પ્રાપ્તાંકની કિંમત 1.28 છે તેમજ z1 એ z0 ની ડાબી બાજુ હોવાથી z1 બરાબર -1.28 થાય છે કેવાનો મતલબ કે માઇનસ ઇન્ફિનિટી તરફ છે એટલે માઇનસ માં એની કિંમત આવતી હોય છે એટલે કે જે ક્ષેત્રફળમાં 1.28 મળે છે એ માઇનસ માં આપણને કિંમત મળતી હોય છે એ z બરાબર 0 ની ડાબી બાજુ હોવાથી z1 બરાબર -1.28 થાય આમ p કૌંસમાં z લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ z1 કૌંસ પૂરો બરાબર 0.10 માટે z1 બરાબર -1.28 થાય છે હવે જે બીજો પ્રશ્ન છે તે આ દાખલામાં કે z બરાબર z1 ની જમણી બાજુનું ક્ષેત્રફળ 0.90 હોય તો આપણે પહેલા 0.10 જોયું હવે 0.90 કેવાનો મતલબ અહીંયાથી અહીંયા સુધી આ 0.10 છૂટી જશે તો આમાં પણ એ પ્રમાણે જ છે કે 0.90 એટલે આ છૂટી જશે બાકીનું બધું ક્ષેત્રફળ લેવાનું છે આપણને ત્રણ આકૃતિ બતાવેલી છે કે z બરાબર z1 ની જમણી બાજુનું ક્ષેત્રફળ 0.90 થાય એટલે કે p કૌંસમાં z લેસ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ z1 ઇઝ ઇક્વલ ટુ 0.90 પ્રમાણીય વક્રમાં z બરાબર z1 ની શિરોલંબ રેખા એવી રીતે દોરવી જોઈએ કે જેથી વક્રના જમણા છેડાથી ડાબા છેડા બાજુ જતા ક્ષેત્રફળ 0.90 થાય આ પ્રમાણેનો વક્ર નીચે પ્રમાણે દોરી શકાય આપણને ત્રણ આકૃતિ બતાવેલ છે કે અહીંયાથી અહીંયા સુધીનું ક્ષેત્રફળ 0.90 પછી અહીંયાથી અહીંયા સુધીનું અને અહીંયાથી અહીંયા સુધીનું એટલે કે આ જે છે એ 0.5 એટલે કે 50 અને આ 0.10 એટલે કે આ 50 અને જે બાકી બચે છે તે 40 એટલે કે 0.50 પ્લસ 0.40 બરાબર 0.90 આ 10 બાદ કરી નાખીએ તો આપણને 0.90 મળતું હોય છે તો p કૌંસમાં z ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ z1 બરાબર p કૌંસમાં z1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ z લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે અહીંયાથી અહીંયા સુધી 0 સુધી અને પછી p કૌંસમાં 0 લેસ ધેન z લેસ ધેન ઇન્ફિનિટી એટલે કે પછી અહીંયાથી અહીંયા સુધી 0 થી ઇન્ફિનિટી સુધી બરાબર 0.90 તો p કૌંસમાં z1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ z લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 0.50 એટલે કે 0.90 મિત્રો p બરાબર માટે p કૌંસમાં z1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ z z લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 0 કૌંસ પૂરો બરાબર 0.40 એટલે કે માઇનસ ઇન્ફિનિટી નો 0.40 અને પ્લસ ઇન્ફિનિટી નો 0.50 તો p કૌંસમાં 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ z લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ z1 બરાબર 0.40 સંમિતતા અગાઉ આપણે જોયું તેમ z1 બરાબર -1.28 મળે છે એટલે કે 0.10 નું આપણે શોધ્યું એના આગલા સવાલમાં તો એ એમાંથી બાદ કરી દેવાનું છે આમ p કૌંસમાં z ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ z1 બરાબર 0.90 માટે z1 બરાબર -1.28 થાય તો મિત્રો આ પ્રમાણે આપણને જે સવાલો પૂછેલા હોય એના પરથી ક્ષેત્રફળ શોધવાનું હોય તો એ ક્ષેત્રફળ શોધી શકાતું હોય છે તો મિત્રો આ પ્રમાણે દાખલામાં જે માંગેલું હોય તે પ્રમાણે શોધીને આપણે એ પ્રશ્નોના જવાબ આપી શકીએ છે મિત્રો આ જોયા પછી આજે આપણે આજનો હોમવર્ક જોવાનો છે તો મિત્રો આજનો હોમવર્ક છે પાના નંબર 135 પર સ્વાધ્યાયનો દાખલો વિભાગ ડી માં દાખલો નંબર 7
जो प्रमाणित प्रमाणीय अचल झेड माटे मळती संभावनाओ नीचे प्रमाणे होय तो झेड मां प्राप्तांक झेड वन ने अंदाजित किंमत मेळवो। आ अने दाखलो नंबर 8, जो झेड ए प्रमाणित प्रमाणीय अचल होय तो नीचेनी शरतोनो समाधान थाय ते रीते झेड प्राप्तांक झेड वन ની કિંમતોનો અનુમાન મેળવો। આ બે દાખલા તમારે નોટબુકમાં ગણવાના છે અને ફોટા પાડીને ગ્રુપમાં મૂકવાનો છે।